હેલો હાર્દિક સ્વાગત છે આપણે ચર્ચા કરીશું ટીચિંગ રિલેટેડ અલગ અલગ જે ફિલ્ડ છે તેની વિશે અને એમાં કઈ રીતના સિલેક્શન થાય છે એ ખાસ વાત કરવાની છે માનો કે સિલેક્શનની વાત કરીએ જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરનું સિલેક્શન કઈ રીતના થાય છેડ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરનું સિલેક્શન કઈ રીતના થાય છે યુનિવર્સિટી એટલે કે ભવનમાં કઈ રીતના સિલેક્શન થાય છે અને ટેટ ટાટ પછી ટીચરનું સિલેક્શન કઈ રીતના થાય છે એના વિશે આપણે વાત કરીશું અને સાથે સાથે કમ્પેરિઝન કરીશું સૌથી પહેલા વાત કરીશું જીપીએસસી ની તો જીપીએસસી ની જ્યારે વાત કરીએ એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ની પરીક્ષા સર્વપ્રથમ આપવાની હોય છે એટલે કે એક એક્ઝામ કન્ડક્ટ કરતા હોય છે તો સૌથી પહેલા એક્ઝામ આપવાની હોય છે એક્ઝામ માં એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન હોય છે એમાંથી જે ક્વોલિફાય થાય છે એને બોલાવવામાં આવે છે ઇન્ટરવ્યુ માટે શેના માટે ઇન્ટરવ્યુ માટે ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા શું બોલીએ છીએ આપણે ક્વોલિફાય થાય એ ક્યાં આવે છે ઇન્ટરવ્યુ માટે પણ ખાસ ધ્યાન રાખો સિલેક્શન કોના ઉપર થાય છે તો સિલેક્શન કોના ઉપર થાય છે આપણા માટે ખૂબ જ મહત્વનું છે તો સિલેક્શન થાય છે જે એક્ઝામ લેવાય છે જેને આપણે પ્રિલિમ કહેવામાં આવે છે કે જે સિલેક્શન મોડ હોય છે તેના માર્ક્સ એક્ઝામના માર્ક્સ કાઉન્ટ થતા હોય છે સાથે સાથે ઇન્ટરવ્યુ ના માર્ક ઇન્ટરવ્યુ ના પણ કાઉન્ટ થતા હોય છે અને બંનેના સરવાળા પછી જે માર્ક્સ આવશે એના ઉપરથી મેરિટ બનીને એ સિલેક્શન થતું હોય છે તો સિલેક્શન કોની ઉપર થાય છે તો સિલેક્શન બે બાબત ઉપર થાય છે માત્ર ઇન્ટરવ્યુ પર નથી સિલેક્શન થતું કે માત્ર એક્ઝામ ઉપર સિલેક્શન નથી થતું આ એક્ઝામ ક્વોલિફાઈ રાઉન્ડ તો છે જ તે પણ એમના માર્ક વધતા ઇન્ટરવ્યુના માર્ક બંને માર્કનો સરવાળો થઈને શું બને છે મેરિટ બનતું હોય છે અને એના આધારે સિલેક્શન થતું હોય છે એ વાત કરી જીપીએસસીની આસિસ્ટન્ટ પ્રોફેસરની હવે આપણે ગ્રાન્ટિડ એડ કોલેજમાં કઈ રીતના રિક્રુટમેન્ટ થતું હોય છે આસિસ્ટન્ટ પ્રોફેસરનું એ જોઈએ તો સૌથી પહેલા મેરિટ બનતું હોય છે મેરિટ કોના આધારે બને ક્વોલિફિકેશનના આધારે કોને આધારે ક્વોલિફિકેશનને આધારે મેરિટ બનતું હોય છે હાલો આ ક્વોલિફિકેશનના આધારે મેરિટ બની ગયું શું હોય છે ત્યારબાદ આવે છે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ આવશે કેન્ડિડેટ સિલેક્શન ની જે પ્રોસીઝર છે એ ફોલો થઈ ગઈ એમ કહેવાશે એટલે કે સિલેક્શન કોના ઉપર થયું પેલા ક્વોલિફિકેશન હતી એના ઉપરથી મેરિટ બન્યું અને મેરિટના આધારે માનો કે એક જગ્યા હોય તો અમુક ગણા કેન્ડિડેટને બોલવામાં આવશે એમાંથી ઇન્ટરવ્યુ લેશે ટ્રસ્ટના લોકો ગ્રાન્ટિડ કોલેજ હોય ટ્રસ્ટની હોય છે તો લોકો એ ઇન્ટરવ્યુ લેતા હોય છે અને ઇન્ટરવ્યુમાંથી મોટા ભાગે એમ જ થતો હોય ટ્રસ્ટના લોકો ક્વોલિફિકેશન ઉપર તો માત્ર ઇન્ટરવ્યુ સુધી પહોંચવા માટેનો જ રસ્તો હોય છે ત્યારબાદ ટ્રસ્ટ ઉપર મોટા ભાગનો આધાર બની જાય છે કે એને કોને લેવા એ રીતના સિલેક્શન થતું હોય છે ગ્રાન્ટિડેડ કોલેજોમાં તો પહેલું ક્વોલિફિકેશન અહીં જરૂરી છે ત્યારબાદ ઇન્ટરવ્યુ સુધીનો રસ્તો એ પહોંચે છે અને ઇન્ટરવ્યુ પછી તો એના ઉપર ડિપેન્ડ છે કે ટ્રસ્ટ એને કઈ રીતના લે છે એ અહીંયા અસર કરશે યુનિવર્સિટી અને ભવનની વાત કરું છું એટલે માનો કે એમાં પણ ભવનની વાત કરું એટલે કે માસ્ટર ડિગ્રીના જે સ્ટુડન્ટને ભણાવતા હોય છે એની વાત કરું છું એને ભણાવવાવાળા લોકોને અહીં મેરિટ બહાર પડે છે ક્વોલિફિકેશનના આધારે મેરિટ બનતું હોય છે એપીઆઈમાં ગણાતું હોય છે અનુભવના પણ માર્ક્સ ગણાતા હોય છે એવું ઘણું બધું ગણાતું હોય છે ત્યારબાદ શું હોય છે ઇન્ટરવ્યુ ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય છે અને આ ઇન્ટરવ્યુને આધારે એની પસંદગી થતી હોય છે આટલો તમને આઈડિયા આવી ગયો કે અહીંયા શું હોય છે એક તો મેરિટ બને છે કોને આધારે બને છે ક્વોલિફિકેશનના આધારે મેરિટ બને છે જીઆઈએ ની વાત કરીએ તો અહીં પણ મેરિટના આધારે બને છે ક્વોલિફિકેશનના આધારે બને છે ત્યારબાદ ઇન્ટરવ્યુ આપવામાં આવે છે જ્યારે હું જીપીએસસી ની વાત કરું તો બેસ્ટ એજ નો અહીં સરવાળો થાય છે પેલું છે એક્ઝામ અને બીજું છે ઇન્ટરવ્યુ બંનેનો ઉપયોગ થાય છે અહીંયા એ ક્વોલિફિકેશનના આધારે છે અને ઇન્ટરવ્યુ પછી લેવાય છે આ બંનેનો ઉપયોગ થયો છે યુનિવર્સિટી ભવનમાં મેરિટ એટલે કે મેરિટ બોલીએ તો ના આધારે મેરિટ બન્યું છે અને અહીંયા ઇન્ટરવ્યુ લેવાનું છે એના આધારે શું બને છે એની સિલેક્શન પ્રોસીઝર માંથી પસાર થઈને પોતે સિલેક્ટ થતો હોય છે હવે વાત કરીએ ટેટ ટાટ ની ટેટ ટાટ માં શું આવે છે પહેલો જે રાઉન્ડ છે પહેલો જે રાઉન્ડ જે એમસીક્યુ પ્રકારનો છે આ જે એમસીક્યુ પ્રકારનો છે રાઉન્ડ એ ફૂલ્લી ક્વોલિફિકેશન નો જ રહ્યો છે માત્ર ક્વોલિફિકેશન નો જ રાઉન્ડ રહ્યો છે હવે બીજી વાત કરીએ કે બીજી આવશે રિટર્ન ટેસ્ટ કઈ આવશે રિટર્ન ટેસ્ટ આ રિટર્ન ટેસ્ટ ને આધારે જ માત્ર ભરતી થાય છે એવું આપણે માની રહ્યા છીએ ઘણા લોકોએ વિરોધ પણ કરેલો છે કે એવું ન હોવું જોઈએ એવું પણ થઈ શકે તો વધારે સારું કારણ કે લોકશાહી દેશ છે જે લોકોને મહત્વ આપતા હોય એ એ જ થાય વધારે સારું છે બધાના હિતમાં છે પણ અહીં કે આના ઉપર એક ટેસ્ટ છે રિટર્ન ટેસ્ટ એના આધારે જ ભરતી થશે જો અહીંયા મેરિટ વતે ઇન્ટરવ્યુ જીઆઈ ની વાત કરીએ તો ત્યાં મેરિટ વતે ઇન્ટરવ્યુ જીપીએસસી ની વાત કરીએ તો ત્યાં શું આવે છે પ્રિલિમ એક્ઝામ પ્લસ ઇન્ટરવ્યુ બંનેનો આધાર લેવામાં આવે છે તો અહીં માનો એમાં ગણાય છે કે નહીં ગણાય આપણા તર્કની વાત છે તથ્યની વાત છે આપણે પોત મંતવ્ય મૂકીએ છીએ તો આમાં જે પેલી જે એમસીક્યુ ટેસ્ટ લેવાની એના વધતા વધતા બીજી જે રિટર્ન ટેસ્ટ લેવાની એના માર્કનો સરવાળો થશે એના ઉપરથી શું બનશે મેરિટ બનશે બરોબર છે એના આધારે શું થવું જોઈએ સિલેક્શન થવું જોઈએ અથવા તો જે રિટર્ન ટેસ્ટના માર્ક છે એની સાથે સાથે તમારે ક્વોલિફિકેશન ગણાવી જોઈએ અને એના આધારે શું થવું જોઈએ ભરતી પ્રક્રિયા થવી જોઈએ આ બધા અલગ અલગ તર્ક છે પણ જે રીતના સરકાર નક્કી કરી એ મુજબ જ થવાની છે અને લોકશાહી દેશમાં જેને વધારે પ્રાધાન્ય આપવામાં આવે એ વધારે જ થવાનું છે અને એને જ અનુસરવાનું રહેશે આ વાત છે માત્ર તર્કની ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ